हेलो विद्यार्थी मित्रों, मारू नाम दिगेश गोस्वामी छे अने हूँ तमारो इंग्लिश सब्जेक्ट लईश। हवे धोरण पांच नी अंदर सौथी पहेलू जे इंग्लिश नी अंदर पहेलो जे चेप्टर आवे छे तमारू, एनु नाम छे लिटल स्टेप 1 2 3। बराबर, अहीं तमे जोई शको छो 1 2 3, पछी आगळ आवशे 4 5 6। आ प्रमाणे बधा स्टेप आवता होय छे। हवे आपणे जोवानी छे एक्टिविटी 1। શું લખેલું છે? નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ। દોહરાવવું એટલે આપણે બે બે વાર બોલવાની વાત કરવામાં આવી છે, બરાબર। તો આ વસ્તુ આપણે જે છે એ આજના વિડીયોની અંદર વ્યવસ્થિત રીતે શીખવાના છીએ। તો શરૂઆત કરીએ એટલે તમને વધુ ખ્યાલ આવે અને માહિતી પણ સમજાય। ચલો શરૂઆત કરીએ। તો અહીંયા એક લીટી આપેલી છે, વાક્ય આપેલા છે, એ વાક્યની અંદર ચિત્રો પણ આપેલા છે, તમે ચિત્રો જોઈ શકો છો। ચિત્રોના તમને નામ નથી આપ્યા, ખાલી ચિત્રો આપ્યા છે અને એ ચિત્રોને આવી રીતે કન્જક્શન એટલે કે એન્ડ વર્ડે જોડેલા છે। તો ચિત્રોને આપણે ઓળખીને એના એ જગ્યાએ એના નામ આપણે લખવાના છે અથવા સમજવાના છે અને બોલવાના છે, બરાબર। તો એ કઈ રીતે બોલી શકાય, કઈ રીતે જોઈ શકાય, એ પણ આપણે આજના વિડીયોની અંદર જોવાનું છે, જેથી તમને ખ્યાલ પણ આવી જાય અને જોવાની ખબર પણ પડે અને સરળતાથી સમજાય પણ જાય। તો ચાલો આપણે મિત્રો શરૂઆત કરીએ। તો આ જે રાઇમ છે એ બરાબર જોઈ લઈએ અને ગાવાની પણ મજા આવશે, બરાબર। તો શરૂઆત કરીએ આપણે ડાયરેક્ટ આઈ હેવ લિટલ શોપ, અહીંયા જુઓ આઈ હેવ અ લિટલ શોપ। હવે તમને મતલબ કહી દઉં કે અ લિટલ એટલે શું? અ લિટલ એટલે એક નાનું, અહીંયા એનો મતલબ થશે નાનું, બરાબર। શોપ એટલે દુકાન અને આઈ હેવ એટલે મારી પાસે, મારી પાસે એક નાની દુકાન છે એવું કહેવા માંગે છે। હવે દુકાનની અંદર શું છે અને કઈ બાબતો છે તે આપણે વિગતવાર જોઈએ, બરાબર। જો તમને ચિત્ર બરાબર ન દેખાતા હોય તો આપણે એને ઝૂમ કરી લઈએ અને વ્યવસ્થિત રીતે તમને જોવામાં પણ સરળ પડે, બરાબર। તો આ થઈ ગયા ચિત્રો એના, અને હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। આઈ હેવ અ લિટલ શોપ, મારી પાસે એક નાની દુકાન છે, મેં હમણાં જ કીધું અ લિટલ એટલે નાનું અને શોપ એટલે દુકાન। ધીઝ આર, આ ધીઝ એ બહુવચનનું ધીઝ છે, બરાબર। તો ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, અહીંયા થિંગ્સ એટલે થશે વસ્તુઓ અને સ્ટોક, સ્ટોક એટલે સંગ્રહ કરવું, બરાબર। તો અહીંયા શું કહે છે કે હું આ બધી જ વસ્તુઓ રાખું છું, સંગ્રહ કરું છું, રાખું છું। કઈ કઈ વસ્તુઓ છે તે આપણે જોઈએ। હવે આપણે શરૂઆત કરીએ તો અહીં તમને જોવા મળશે પેલું બુક્સ, બરાબર। આ ચિત્ર જે છે બુક્સ નું છે, બુક્સ એન્ડ, એન્ડ એટલે અને, બુક્સ એન્ડ આ શું છે? ચિત્રો છે, ચિત્રો છે એટલે પિક્ચર્સ કહેવાય, બુક્સ એન્ડ પિક્ચર્સ। આ કહીશું આપણે બેટ્સ, એન્ડ એન્ડ એટલે અને, ના શું છે? ટોઈઝ, રમકડા છે, બરાબર। તો આપણે એમ કહીશું બુક્સ એન્ડ પિક્ચર્સ, બેટ્સ એન્ડ ટોઈઝ, તો આની અત્યારે વાત કરવામાં આવી છે એવું આપણે કહી શકીએ। મિન્ટ ફોર, મિન્ટ ફોર લિટલ, બરાબર। તો અહીંયા મિન્ટ ફોર નો અર્થ સમજીએ, મિન્ટ ફોર એટલે સોરી મિન્ટ નહીં, મેન્ટ ફોર, MEANT, આને વંચાશે મેન્ટ, બરાબર। આ મીન નું ભૂતકાળ કર્યું આપણે મેન્ટ, તો મેન્ટ ફોર, તો મેન્ટ એટલે એનો મતલબ અહીંયા થશે કે ને માટે, મેન્ટ ફોર એટલે ફોર એટલે માટે, અહીંયા ને માટે આનો આખો મતલબ, મેન્ટ ફોર એનો આખો મતલબ થશે ને માટે, બરાબર। તો અહીંયા શું કે છે, એક નાની છોકરીઓ, આ શું છે? છોકરીઓ, તો કે નાની છોકરીઓ માટે, એન્ડ અને, ના શું છે? છોકરાઓ, બોયઝ, તો કે ગર્લ્સ એટલે આને ગર્લ્સ કહીશું, કે મિન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, કે નાની છોકરીઓ અને છોકરાઓ માટે, એવો એનો મતલબ થશે। ચાલો બીજી આગળ વાત કરીએ, એના માટે આપણે પેજને જરાક ઉપર લઈ જશું, ઓકે। હવે આગળ વાત કરીએ, પછી શું કહે છે અહીંયા? પેટ્સ ફોર ઓલ, બરાબર। પેટ્સ એટલે અહીંયા થશે પાળેલા પ્રાણીઓ, પેટ્સ પાલતુ પ્રાણીઓ હોય એને કહેવાય, ઓલ એટલે માટે, તો એવું કહેવા માંગે છે બધા માટે પાળેલા પ્રાણીઓ। હવે ચિત્ર તમને કોના જોવા મળે છે જોતા જઈએ, તો કે ડોગ્સ,
આ શું છે? કેટ બિલાડી, ડોગ્સ એટલે કૂતરાઓ અને કેટ્સ, કેટ એટલે બિલાડી અને બિલાડીઓ. પછી નીચે તમને અહીંયા ચિત્ર જોવા મળશે. ઓળખો ઓળખો કોણ છે? આ સસલા છે. તો સસલાને આપણે કહીશું રેબિટ્સ, ઇંગ્લિશમાં શું કહીશું? રેબિટ્સ. એન્ડ શું લખ્યું છે? બર્ડીઝ. હવે બર્ડીઝ એટલે થાય પક્ષીઓ. બર્ડ જે છે, બર્ડ એટલે પક્ષી, અને બર્ડીઝ એનું બહુવચન આ રીતે લખેલ છે, એટલે એને પક્ષીઓ કહીશું, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ ચિત્રની અંદર તમને કેટલા પક્ષીઓ જોવા મળે છે અને કયા કયા? તો અહીંયા જો બે અલગ અલગ પક્ષી તમને જોવા મળે છે. તો આ શું છે? પેરોટ, પોપટ. આ પોપટ છે. અને આ શું છે? કબૂતર. કબૂતર એટલે પીઝન અથવા ડવ એમ પણ તમે કહી શકો છો. તો આ ચિત્રની અંદર આવી રીતે આપણને દર્શાવવામાં આવેલું છે, બરાબર. હવે આગળ ચર્ચા કરીએ તો એના માટે સેજ પેજ ઉપર લઈ લઈશું, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય. હવે અહીંયા શું કે છે? ગોલ્ડ ફિશ ઇન, શું કે છે? ગોલ્ડ ફિશ ઇન બોલ ઓફ ગ્લાસ. હવે ગોલ્ડ ફિશ એટલે શું? તો કે ગોલ્ડ ફિશ એટલે માછલી, અને વંચાય બોલ, બરાબર, બી ઓ ડબલ્યુ એલ, અને વંચાય બોલ. તો અહીંયા બોલ ઓફ ગ્લાસ એટલે વાટકા, વાટકા અહીંયા વાટકાની વાત છે, ગ્લાસ એટલે કાચની. તો કે કાચના વાટકામાં, અહીંયા ગ્લાસ, ગ્લાસ એટલે આપણે જે પીવાનો ગ્લાસ આવે છે એની વાત, તો અહીંયા આખો શબ્દ છે, એટલે આખા શબ્દને આપણે સમજશું. બોલ ઓફ ગ્લાસ એટલે કે કાચનો ગ્લાસ, વાટકો, સોરી, અહીંયા બોલ એટલે વાટકો અર્થ થશે, પણ અહીંયા બોલ ઓફ ગ્લાસ કીધું તો ગ્લાસનો અર્થ થશે કાચ, બરાબર. તો એવું કહી શકીએ આપણે કે કાચના વાટકામાં ગોલ્ડ ફિશ ઇન, એટલે કે ગોલ્ડ ફિશ એક માછલી છે, કે ગોલ્ડ ફિશ માછલી, આવો એનો અર્થ કરવા જઈએ. ત્યાર પછી અહીંયા આપેલો શબ્દ છે, જો શું વંચાય છે? સ્વિશિંગ, સ્વિશિંગ. હવે સ્વિશિંગ શબ્દ શું કહેવા માંગે છે તમે સમજો? સ્વિશિંગ એટલે તમને ખબર હોય કે આપણે લાકડી હવામાં ગોળ ગોળ ફેરવતા હોય એટલે સુસવાડા જેવો અવાજ આવે, આ પ્રકારનો અવાજ તમને આવતો હશે, બરાબર. તો આ જે છે એને સ્વિશિંગ કહેવાય, હવામાં લાકડી ફેરવી અને ફેરવતા જે અવાજ આવે એને કહેવાય સ્વિશિંગ, બરાબર. પછી એ છે ફ્લેશિંગ, ફ્લેશિંગ એટલે ચમકતું, બરાબર. એન્ડ એઝ ધે પાસ, ધે પાસ એટલે અહીંયા વાત છે પસાર થવાનું, બરાબર. તો શું કે છે? પસાર થતા અવાજ કરતી અને ચમકતી. પછી કોન ફોર લિટલ ટમીઝ, ટમી એટલે પેટ વાત છે, કોની વાત છે? પેટની વાત છે. તો કે નાના પેટ, લિટલ પેટ અહીં લખેલું છે, જો લિટલ ટમીઝ એટલે કે નાના પેટ, નાના પેટ માટે અહીંયા કોન એટલે આઈસ્ક્રીમ કોન જે આવે છે, કે નાના પેટ માટે આઈસ્ક્રીમ કોન. પછી ફ્રી ફોર ઓલ મમીઝ, મમ્મી જે છે, મમ્મી એને મમ્મીઝ બહુવચન કીધું, કે ફ્રી ફોર બધી જ માતાઓ માટે એટલે કે બધી જ મમ્મી માટે આ ચાનો કપ દેખાય, શું છે? આ ચાનો કપ, ચાનો કપ મફત, એવું અહીં કહેવા માંગે છે. તો મને આશા છે કે તમને બધી જ વસ્તુ જે છે એ સમજાઈ ગઈ હશે, અને આ જે છે એને આધારિત આપણે કેટલીક વસ્તુઓ સમજીએ અને સમજવાની છે તો તમને ખ્યાલ આવી ગયો હશે. તો નીચે આપણે કેટલીક માહિતી જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 1 જોયા પછી હવે આપણે એક્ટિવિટી 2 જોવાના છીએ, જેની અંદર તમારો જે મેઇન પાર્ટ છે તમને જોવા મળશે, અને એ પાઠની અંદર એક વાર્તા છે અને એ વાર્તા દ્વારા તમારે શીખવાનું છે, અને એ વાર્તા શું કહેવા માંગે છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. તો અહીંયા તમે એક્ટિવિટી 1ની અંદર ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો, એવું તમને 3 બાબત કહેલી છે. હવે સ્ટોરીની અંદર 3 પાત્રો જોવા મળે છે. પહેલું છે લીલી, બિલ્લી અને ગુલ્લુ. લીલી, બિલ્લી અને ગુલ્લુ આ 3 પાત્રો જે છે એના આધારિત વાર્તા જે છે એ તમને અહીંયા જોવા મળે છે, બરાબર. તો હવે કોણ કયું પાત્ર છે એ તમને કેવી રીતે ખબર પડશે? તો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો શરૂઆત કરીએ, બરાબર. તો તમારે પહેલા તો આ રંગીન બોક્સ છે એ બોક્સની અંદર વાક્યો આપેલા છે એ જ તમારે સમજવાના છે, અને વાક્યો આધારિત અહીંયા તમને ચિત્રો જોવા મળશે, બરાબર. તો શરૂઆત કરીએ. લીલી લેમ્બ, અહીંયા લેમ્બ શબ્દ છે તમને જોવા મળશે, લેમ, બરાબર. એમબી લખેલું, એલ એ એમ બી, પણ આને વંચાય, ઉચ્ચારની દ્રષ્ટિએ જુઓ તો લેમ જ વંચાય, બી જે છે એ સાયલેન્ટ છે. તો લીલી લેમ્બ, હવે અહીંયા લેમ એટલે શું? તો કે લેમ એટલે ઘેટાનું બચ્ચું, બરાબર. લેમ એટલે ઘેટાનું બચ્ચું.
एंटर्स एटले के प्रवेश करवो ध क्लास, बराबर। तो शू कहवा मांगे छे के घेटा नु बच्चू वर्ग मा प्रवेश करे छे। पछी आगर शू कहे छे जोईए, सी इज अ न्यू प्यूपिल, प्यूपिल एटले विद्यार्थी, अहींया सी एटले तेणी। तो अहीं घेटा नु बच्चू जे छे ए शू करे छे, ते नवी विद्यार्थीनी छे एवुं कहेवाय, प्यूपिल एटले विद्यार्थी, पण अहींया सी छे एटले तेणी छे, फीमेल बतावे छे એટલે વિદ્યાર્થીની એવું આપણે કહી શકીએ છીએ। બિલી વેલકમ્સ હર, બરાબર। તો બિલી જે છે, બિલી છે એ એનું સ્વાગત કરે છે, કોનું? તો કે લીલીનું। તો બિલી લીલીનું સ્વાગત કરે છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર। તો આગળ થોડીક માહિતી જોઈએ, એના માટે આપણે આવી રીતે સ્ક્રીનને ઉપર લઈ જઈશું। ચાલો સ્ક્રીન ઉપર આવી ગઈ। હવે શું કહેવા માંગે છે, હેલો આઈ એમ લીલી, બરાબર, હેલો આઈ એમ બિલી। અહીંયા તમને જે ચિત્ર છે એ ઘેટાનું બચ્ચા જેવું ચિત્ર દેખાશે, અને આ બિલી જે છે બિલાડી જેવું ચિત્ર દેખાશે। તો અહીંયા થઈ ગયું, આ કોણ છે, લીલી, અને આ કોણ છે, બિલી। કમ એન્ડ સીટ હિયર, કમ એટલે આવો અને સીટ એટલે બેસો, અહીંયા આવો અને સીટ હિયર, હિયર એટલે અહીંયા, અહીંયા બેસો। થેન્ક યુ, થેન્ક યુ એટલે તમારો આભાર એવું કહેવા માંગે છે। હેલો ગુલુ, નાઇસ ટુ મીટ યુ। તો નીચે તમને જોવા મળે છે, અહીંયા શું કહે છે ગુલુને, હેલો ગુલુ, નાઇસ ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ એટલે તમને મળીને આનંદ થયો, બરાબર। હવે આપણે આગળ જોઈએ, પછી આગળ તમને એ કહે છે, ધીઝ ઇઝ ગુલ્લુ, આ ગુલ્લુ છે, ગુલ્લુ છે, આ ગુલ્લુ છે, નાઇસ ટુ મીટ યુ લીલી, તમને મળીને આનંદ થયો લીલી। ચાલો ત્યાર પછી આગળ વધીએ। ઓકે, અહીંયા ત્રણ વાક્ય આવી ગયા છે, ચલો આપણે વાંચીએ। ઇટ્સ ટાઈમ, અહીંયાથી જોઈએ, હુ ઇઝ અવર ટીચર, શું કે છે, હુ એટલે કોણ, અવર ટીચર એટલે અમારા શિક્ષક, અમારા શિક્ષક કોણ છે, તો મિસ ગૌરી ઇઝ અવર ટીચર, યાદ રાખજો, મિસ ગૌરી ઇઝ અવર ટીચર, કે મિસ ગૌરી અમારા ટીચર છે। તો આગળ એવું કહે છે, ઇટ્સ ટાઈમ, ઇટ્સ ટાઈમ એટલે ઇટ ઇઝ ટાઈમ એવું કહેવા માંગે છે, ઇટ્સ ટાઈમ, શી વિલ બી ધેર એની મિનિટ, શું કહે છે, શી વિલ બી ધેર એની મિનિટ, એટલે ઇટ્સ ટાઈમ પહેલા સમજી લઈએ, ઇટ્સ ટાઈમ એટલે શું, ઇટ્સ ટાઈમ એટલે સમય થઈ ગયો છે, શું થઈ ગયું છે, સમય થઈ ગયો છે એવું કહેવા માંગે છે। શી વિલ બી હિયર એની ટાઈમ, એની ટાઈમ એટલે ગમે તે સમયે, બરાબર, કે તેઓ કોઈ પણ ક્ષણે અહીં આવ્યા હશે એવું કહેવા માંગે છે, બરાબર। આગળ વધીએ, ત્યાર પછી આ બધા ચિત્રોની અંદર તમે જોઈ શકો છો બધા કેવા ચિત્રોની અંદર બેઠા છે અને એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે। ચલો ત્યાર પછી બીજો એક બોક્સ જોવા મળે છે, હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, હું એટલે કોણ, યોર ટીચર, વોઝ એટલે હતા, ગયા વર્ષે તમારા ટીચર, શિક્ષક કોણ હતા, તો અહીંયા લખેલું છે મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર, કે ગયા વર્ષે મિસ્ટર એલિફન્ટ અમારા ટીચર એટલે કે શિક્ષક હતા, બરાબર। તો જયારે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષની વાત કરે અને ટીચરના વિશે પૂછે તો કોણ હતા, મિસ્ટર એલિફન્ટ, આવી રીતે તમારે યાદ રાખવાનું છે। ચલો આગળ વધીએ, બીજી બાબતો જોઈએ। ઓકે, હવે અહીંયા કે છે, હેલો ચિલ્ડ્રન, હેલો ચિલ્ડ્રન એટલે હેલો બાળકો, કેમ છો બાળકો એવું કે છે, બરાબર। ગુડ મોર્નિંગ ટીચર્સ, જેટલા પણ ત્યાં બિલી ગિલ્લી અને ગુલ્લુ આ બધા હતા એ શું કહે છે, ગુડ મોર્નિંગ ટીચર, શિક્ષકને ગુડ મોર્નિંગ કહે છે, તમે જેમ વર્ગમાં શિક્ષક આવે તો એને તમે કેવી રીતે ગુડ મોર્નિંગ કહો છો, એ જ રીતે અહીંયા બાળકો એને ગુડ મોર્નિંગ કહે છે, બરાબર। તો હવે આગળ બીજી ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવે, તો અહીંયા શું કહે છે, ઓ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસરૂમ, શું કહે છે, વી હેવ એટલે કે અમારી પાસે, કોની પાસે, અમારી પાસે, ઓ વી હેવ, વી હેવ એટલે અમારી પાસે, ન્યૂ ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર, ઇન અવર ક્લાસરૂમ, એટલે એવું કહે છે, ઓ આપણા વર્ગમાં આપણી નવી મિત્ર છે,
શું કે છે? લીલી. કોણ છે? લીલી. કમ હિયર, અહીંયા આવ, એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. ઇન્ટ્રોડ્યુસ એટલે પોતાની ઓળખાણ કરાવી, યોર સેલ્ફ એટલે પોતાની, કે અહીંયા આવો અને તમારો પરિચય આપ. એવું કે છે, તારો પરિચય આપ. તો અહીંયા લીલી પોતાનો પરિચય આપે છે તે આપણે સમજવાનો છે. કઈ રીતે આપે છે જોઈએ. હેલો, આઈ એમ લીલી, આઈ સ્ટડી ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. આ ખાસ યાદ રાખજો. શું કે છે? હું લીલી છું, ગયા વર્ષે હું જોલી સ્કૂલમાં ભણી. કઈ સ્કૂલમાં? જોલી સ્કૂલ. લીલી જોલી સ્કૂલમાં ભણી. કયા વર્ષે? લાસ્ટ યર, ગયા વર્ષે. બરાબર. નાવ, હવે. નાવ એટલે હવે અથવા હમણાં. આઈ એમ હિયર, હું અહીંયા છું. આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર. લીવ એટલે રહેવું, હિયર એટલે અહીંયા, વિથ ગ્રાન્ડ મધર. ગ્રાન્ડ મધર એટલે દાદી. અહીંયા હું મારી દાદી સાથે રહું છું. માય પેરેન્ટ્સ આર હિલી લેન્ડ. શું કે છે? મારા પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે માતા પિતા, આર ઇન હિલી લેન્ડ. હિલી લેન્ડ એટલે એક સ્થળનું નામ છે, કે મારા માતા પિતા હિલી લેન્ડમાં રહે છે. આ યાદ રાખજો, હિલી લેન્ડમાં રહે છે. કોના માતા પિતા? લીલીના. અને તે કોની સાથે રહે છે? તેની દાદી સાથે. બરાબર. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. અને તે એક નાનું નગર છે. શું? તો કે હિલી લેન્ડ એક નાનું નગર છે, એવું અહીં કહેવા માંગે છે. ચલો, આટલું થઈ ગયા પછી આપણે નીચે જોઈએ. હેલો લીલી, વેલકમ ટુ અવર ક્લાસ. કે અમારા ક્લાસમાં તમારું સ્વાગત છે લીલી. તો આ રીતે આખી વસ્તુ જે છે એ તમને કહેવા માંગે છે અને સમજાવવા માંગે છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આને આધારિત ખાલી જગ્યા અને બીજું થોડીક ગ્રામર અને આ બધું આપણે શીખવાના છીએ. મને આશા છે કે આ વિડીયોની અંદર તમને બધું જ સમજાઈ ગયું હશે અને આના આધારિત ખાલી જગ્યા અને પ્રશ્નો જે છે એ આપણે જોવાના છે. બરાબર. થેન્ક યુ. આપનો આભાર.